ગુડ મોર્નિંગ એવરીવન. શું તમને વેઇટ અને ફેટની વચ્ચેનો ડિફરન્સ ખબર છે? વેઇટ લોસ અને ફેટ લોસમાં મૂળભૂત ફરક શું છે? વેઇટ લોસ અને ફેટ લોસ આ બંનેમાંથી હેલ્ધી વસ્તુ કઈ છે અને અનહેલ્ધી વસ્તુ કઈ છે? શું ખાલી એક્સરસાઇઝ કરવાથી વેઇટ લોસ અથવા તો ફેટ લોસ થઈ જશે, કે પછી ખાલી ડાયટ કરવાથી વેઇટ લોસ અથવા ફેટ લોસ થઈ જશે, કે પછી આ બંનેનું કોમ્બિનેશન જરૂરી છે? બંને વસ્તુ કરવા માટે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? આ બધા સવાલોનો જવાબ હું તમને આપીશ આ વિડીયોની અંદર. મારું નામ છે ધીરેન શિવરા, ફિટનેસ ટ્રેનર અને ન્યુટ્રિશનિસ્ટ. ખબર છે .com માધ્યમથી તમે જોઈ રહ્યા છો ફિટનેસ 360. સૌથી પહેલાં તો આપણે એ જાણીશું કે આપણે ફેટ સ્ટોર કેમ કરીએ છીએ આપણી બોડીની અંદર. આપણે દરરોજ જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટમાંથી આપણને ઉર્જા મળે છે. આ ઉર્જાને આપણે જે આપણી ડેઈલી એક્ટિવિટીઝ છે તેમાં યુઝ કરીએ છીએ, અને જે એક્સ્ટ્રા ઉર્જા બચી જાય તેને આપણે ફેટના સ્વરૂપે સ્ટોર કરીએ છીએ. કોને કેટલી ઉર્જાની જરૂર હોય છે તે માણસના એક્ટિવિટી લેવલ ઉપર આધાર રાખે છે, પણ સામાન્ય રીતે એક માણસને 1800 થી 2500 કેલરીની જરૂર હોય છે. પરંતુ અમુક એથ્લીટ એવા પણ હોય છે જે લોકોને ડેઈલી એક્ટિવિટી ટકાવી રાખવા માટે 6000 કેલરી સુધીની પણ જરૂરિયાત હોય છે. કેટલી કેલરી વધારે અથવા તો ઓછી ખાવાથી કેટલું ફેટ વધશે અથવા તો ઘટશે એ સમજવા માટે કેલરીનું ગણિત સમજવું જરૂરી છે, અને આપણે ઉદાહરણથી સમજશું. માની લો તમારે દરરોજ 2000 કેલરીની જરૂર છે, પણ તમે 2200 કેલરી ખાઓ છો. એનો મતલબ કે તમે 200 કેલરીઝ એક્સ્ટ્રા ખાઓ છો તમારી જરૂરિયાત કરતાં વધારે. આ 200 કેલરી ફેટના સ્વરૂપમાં સ્ટોર થઈ જશે તમારી બોડીની અંદર. અને બીજું ઉદાહરણ લઈએ તો માની લો તમારે દરરોજ 2000 કેલરીની જરૂર છે, પણ તમે ખાલી 1800 કેલરી ખાઓ છો દરરોજ. મીન્સ કે તમે 200 કેલરી ઓછી કન્ઝ્યુમ કરી જેટલી તમારે ખાવી જોઈતી હતી. આ 200 કેલરી તમારી બોડી તમારા ફેટ સ્ટોરમાંથી પાછી યુઝ કરી લેશે. એક સાધારણ ઉદાહરણથી સમજીએ તો અપ્રોક્સિમેટલી તમે જ્યારે 3500 કેલરી તમારી જરૂરિયાતથી વધારે અથવા તો ઓછી ખાશો ત્યારે તમારું 1/2 કિલો ફેટ વધશે અથવા તો ઘટશે. માની લો તમે તમારી જરૂરિયાત કરતાં 3500 કેલરી વધારે ખાઓ છો તો તમારું 1/2 કિલો ફેટ વધી જશે, અને 3500 કેલરી તમે તમારી જરૂરિયાત કરતાં ઓછી ખાશો ત્યારે તમારું 1/2 કિલો ફેટ ઉતરી જશે. માની લો તમારે દરરોજ 2500 કેલરીની જરૂર છે, અને તમે દરરોજ 1 અઠવાડિયા સુધી 2000 કેલરી જ ખાઓ છો. મતલબ કે દરરોજ તમે તમારી જરૂરિયાત કરતાં 500 કેલરી ઓછી ખાઈ રહ્યા છો. અને આ ગણિતને અઠવાડિયા સુધી આપણે જોઈન કરશું તો આપણને 3500 કેલરી, મતલબ કે 7×500 એટલે કે 3500 કેલરીની ડેફિશિયટ મળશે. અને આ ગણિત પ્રમાણે 3500 કેલરી થશે અને તમારું 1/2 કિલો ફેટ ઉતરી જશે. એની બીજી બાજુ માની લો કે તમારે દરરોજ 2500 કેલરીની જરૂર છે, પણ તમે દરરોજ 3000 કેલરી ખાઓ છો. મતલબ કે તમે તમારી જરૂરિયાત કરતાં 500 કેલરી વધારે ખાઓ છો, અને એનો આખા અઠવાડિયાનો સરવાળો જોડશો તો તમને 500×7 મતલબ કે 3500 કેલરી તમે દરરોજ આખા અઠવાડિયાની એક્સ્ટ્રા ખાઓ છો, એટલે કે તમારું આખા અઠવાડિયામાં 1/2 કિલો ફેટ વધી જશે. જ્યારે આપણે વેઇટ લોસ અને ફેટ લોસની વાત કરીએ છીએ ત્યારે બંનેમાં એક મૂળભૂત ફરક છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ફેટ લોસની વાત કરીએ છીએ ત્યારે આપણો ફોકસ છે ફેટ ઓછું કરવા ઉપર, અને જ્યારે આપણે વેઇટ લોસની વાત કરીએ છીએ ત્યારે આપણે ફેટ, મસલ્સ અને વોટર ત્રણેય લૂઝ કરીએ છીએ. વેઇટ લોસ અને ફેટ લોસ એ બંનેમાંથી ફેટ લોસ વધારે સારો ઓપ્શન છે, કારણ કે ફેટ લોસ કરો છો ત્યારે તમે મસલ લોસ નથી કરતા, અને મસલ એક બહુ જ જરૂરી ઓર્ગન છે આપણી બોડીની અંદર જોઈન્ટ હેલ્થ માટે, જેમ કે ની હેલ્થ અને બેક હેલ્થ. પ્લસ મસલ્સની આપણને જરૂર પડે છે ડેઈલી એક્ટિવિટીની અંદર. માની લો એક વ્યક્તિ છે જે 3 કિલો વેઇટ લોસ કરે છે, અને એક બીજા વ્યક્તિ છે 3 કિલો ફેટ લોસ કરે છે. આ બંનેમાંથી 3 કિલો ફેટ લોસ કરવાવાળા વ્યક્તિ જે છે તે વધારે સારા અને વધારે સારા શેપમાં દેખાશે, કેમ કે એમણે 3 કિલો પ્યોર ફેટ લોસ કર્યું હશે. જ્યારે 3 કિલો વેઇટ લોસ કરવાવાળા વ્યક્તિએ અપ્રોક્સિમેટલી 2 કિલો ફેટ લોસ કર્યું હશે અને અપ્રોક્સિમેટલી 1 કિલો મસલ લોસ કર્યું હશે. કોમન ક્વેશ્ચન મારી પાસે આવે છે એ છે કે શું હું ખાલી ડાયટ કરવાથી વેઇટ લોસ અથવા તો ફેટ લોસ કરી શકું છું? તો એનો જવાબ એ છે કે તમે ખાલી ડાયટ કરીને વેઇટ લોસ તો કરી શકો છો, પણ ફેટ લોસ નહીં કરી શકો. એનું કારણ એ છે કે ફેટ લોસ કરવા માટે મસલ માસ ટકાવી રાખવું બહુ જરૂરી છે, અને એના માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પણ ખાલી તમે ડાયટ કરશો તો તમે એક્સરસાઇઝ નથી કરી રહ્યા, અને ખાલી ડાયટ કરીને તમે વેઇટ લોસ જરૂર કરી શકો છો. એમાં તમે મસલ માસ પણ થોડું લૂઝ કરશો, ફેટ લૂઝ કરશો અને થોડું વોટર વેઇટ પણ લૂઝ કરશો. જો એક
કોમન ક્વેશ્ચન મારી પાસે આવે છે એ છે કે શું હું ખાલી જીમ કરીને અથવા તો એક્સરસાઇઝ કરીને વેઇટ લોસ અથવા તો ફેટ લોસ કરી શકીશ? તો એનો જવાબ છે ના. તમે આ બેમાંથી એક પણ વસ્તુ નહીં કરી શકો અગર તમે પ્રોપર ડાયટ નહીં ફોલો કરો. લેટ્સ સે તમે ખાલી જીમ જાઓ છો અને એક્સ્ટ્રા કેલરીઝ ખાઈને તમે કેલરીક સરપ્લસ ક્રિએટ કરો છો. માની લો કે તમે જીમ જાઓ છો અને તમારી જરૂરિયાત છે 2000 કેલરીની, પણ તમે છતાં પણ 2500 કેલરી ખાઓ છો, તો તમારું વજન ઘટવાને બદલે વધવાનું ચાલુ થઈ જશે. તેના માટે જીમની સાથે સાથે ડાયટ કરવી બહુ જરૂરી છે. તમે વેઇટ લોસ કરો કે ફેટ લોસ કરો, બહુ જ અગત્યનો કન્સેપ્ટ હું આજે તમને સમજાવવા માંગુ છું. એ છે બોડી રિકમ્પોઝિશનિંગ. એનો મતલબ એ થાય છે કે તમારું વેઇટ સેમ છે બટ તમારું બોડી શેપ અને સ્ટ્રક્ચરમાં ચેન્જ આવે છે. અને એક સિમ્પલ ભાષામાં સમજવું હોય તો એક ઉદાહરણથી સમજશું. માની લો મારું વેઇટ 70 કેજી છે અને હું 3 કિલો ફેટ લોસ કરું છું અને 3 કિલો મસલ ગેઇન કરું છું, તો મારું નેટ વેઇટ જે છે તે એટલું ને એટલું જ રહેશે અને નેટ વેઇટ 0 થયું, પણ મારી બોડીમાં સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવી જશે મારા શેપની અંદર. બોડી રિકમ્પોઝિશન કરવાની પણ એક લિમિટ છે. એક સામાન્ય પુરુષ પોતાના જીવનમાં ખાલી 12 થી 15 કિલો મસલ્સ ગેઇન જ કરી શકે છે. મતલબ કે તમે ખાલી 12 થી 15 કિલો બોડી રિકમ્પોઝિશન કરી શકો છો. તદુપરાંત એક સામાન્ય પુરુષ 6 મહિનાથી 12 મહિનાના સમયમાં 6 કિલો મસલ ગેઇન આસાનીથી કરી શકે છે. મીન્સ કે 12 મહિનાની અંદર મેક્સિમમ તમે 6 કિલોનું બોડી રિકમ્પોઝિશનિંગ કરી શકશો. હવે એક આને એક સાધારણ ઉદાહરણથી સમજશું. એક વ્યક્તિ એ જેનું વેઇટ 85 કિલો છે અને એ 6 કિલો મસલ ગેઇન કરે અને 6 કિલો ફેટ લોસ કરી દે, તો એનું વેઇટ તો સેમ રહેશે એક વર્ષના અંતે, પણ તેની બોડીમાં શેપમાં ફરક પડી જશે. તો આ હતો આ વિડીયોનો અંત. મારું નામ છે ધીરેન શિહોરા, ફિટનેસ ટ્રેનર એન્ડ ન્યુટ્રિશનિસ્ટ. તમે જોઈ રહ્યા હતા ફિટનેસ 360, ખબર છે .com ઉપર. તમને કોઈ હેલ્થ રિલેટેડ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં મને જણાવો, હું એનો જવાબ આપીશ. અને મને એ સવાલ સારા લાગ્યા તો હું એની ઉપર જરૂરથી વિડીયો બનાવીશ. આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખબર છે .com પર.